તો કેમ છો અમદાવાદીઓ? આજે હું આવ્યો છું જે તમે ફૂલ્લી ઓટોમેટિક ખીડકી, આ જેનું નામ તો તમે બહુ સાંભળ્યું હશે અને મારા વ્લોગમાં પણ તમે આના કોઈ ને કોઈ શોપ ઉપર આ ખીડકી જોઈ હશે. તો આજે હું તમને લઈને આવ્યો છું અહીંયા જ આ ખીડકી ક્યાં બને છે, કેવી રીતે આનું પ્રોડક્શન થાય છે. તો આજે તમને આ પૂરા વિડીયોમાં હું બતાવીશ. તો મારા જોડે મારા વિડીયોમાં તમે ફિક્સ સુધી બન્યા રહેજો. ચલો હવે હું તમને બતાવું. આ તમે લોકો જોઈ શકો છો કે અંદર ત્રણ બેટરી છે અને હવે આ ડબ્બામાં ફિટ થાય છે. અને તેની બીજી બાજુ આ બીજું ઢાંકણું લાગ્યું અને આ થઈ ગયું ફિટ. અને હવે આ ચેક કરી લઈએ. અહીંયા ઘડી આ સ્ટીકર લાગે છે કઈ સાઈડથી અહીંયા એને ઓપન કરવાનું. એ આવી રીતે એને આ ડબ્બામાં પેક કરવામાં આવે છે. આ ડબ્બામાં આવી રીતે આમ પેક કરી ગયા પછી એને આવી રીતે બંને સાઈડ બોલ્ટ લગાવવામાં આવે છે. જો થઈ ગઈ ચાલુ, હવે એકદમ બનીને રેડી થઈ ગઈ છે. તો આ જે છે જેમનો જે ઓર્ડર છે, ઓર્ડરનો માલ અહીંયા બનીને રેડી થઈ ગયો છે. જોઈ શકો છો કે મારી જોડે જોડાયા છે જિગ્નેશભાઈ, અને જિગ્નેશભાઈનું ઓટોમેટિક ખીડકીનું પણ છે અને તેની સાથે સાથે સાદી ખીડકી ઓટોમેટિક સિવાયની ખીડકી પણ મળે છે. અને આ તમે જોઈ શકો છો ગોડાઉન છે બરાબર. જો અહીંયા આ દોરી રંગાઈ રહી છે, દોરીના રંગાઈ ગયા પછી તેને આવી રીતે સુકાવી દેવામાં આવે છે. હવે તેના સુકાઈ ગયા પછી આ ડબ્બામાં તેને ભરવામાં આવે છે. તો જિગ્નેશભાઈ, હવે આ ફિરકી વિશે તો અમે બહુ જાણ્યું છે બરોબર કે બહુ ટ્રેન્ડિંગમાં છે, પણ હવે આ ફિરકી જે એ કેટલો ટાઈમ ચાલે છે, જે એની બેટરી છે? વર્તમાન કંપનીનો હોય છે. માની લો કે આપણા જે પણ વ્યુઅર જોવે છે એમને લેવી હોય તો કઈ રીતે પરચેસ કરી શકે? તમારી જોડે ઓનલાઈન પણ પરચેસ કરી શકે છે. ફિરકીવાલા.in કરીને અમારી વેબસાઇટ છે એની ઉપર. અને એ સિવાય અમારી મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં જ છે. હા, તો અમદાવાદના જે છે જોવાવાળા એ 100% ઇન્ક્રીઝ છે. તો અમદાવાદીઓ તમે જલ્દી અહીંયા આવી જાઓ અને ખરીદી લો.